તહેવારો પહેલા અમદાવાદમાં આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. રક્ષાબંધનના તહેવાર પહેલા જ મીઠાઈના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોડની ટીમોએ તમામ ઝોનમાં તપાસ કરી છે. મીઠાઈ સહિતની વસ્તુના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે. તપાસમાં સેમ્પલ ફેલ થશે તો કાર્યવાહી પણ થશે. જોકે દર વખતની જેમ તહેવારો પહેલા આરોગ્ય વિભાગ સક્રિય થાય છે, તપાસ કરી સેમ્પલ લે છે, પરંતુ તેનું પરિણામ આવે તે પહેલાં તો તહેવારો પૂરા થઈ જાય છે, જેથી સેમ્પલના પરિણામ આવે તે પહેલાં લોકોએ આ મીઠાઈ આરોગી લીધી હોય છે. રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે ફૂડ વિભાગ છે તે સક્રિય થયું છે. એએમસીના સાતે ઝોનમાં વિવિધ ટીમો બનાવી ફૂડ વિભાગ દ્વારા હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત આપ જોઈ શકો છો જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, વિવિધ મીઠાઈ અને ફરસાણની જે મોટી દુકાનો આવેલી છે ત્યાં આ સેમ્પલ લેવાની અને ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી રહી છે. રક્ષાબંધનનો તહેવાર છે તેવા સમય સ્વાભાવિક છે કે મીઠાઈઓનું જે વેચાણ તે ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોય છે, એટલે તેને ધ્યાનમાં રાખીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ચેકિંગ ઉપરાંત સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય અથવા તો બનાવટમાં મિલાવટ જણાય તો તે લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન પણ પકડી શકાય છે. એટલે હાલ આપ જોઈ રહ્યા છો અધિકારીઓ છે તે આ કામગીરી કરી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. મહેન્દ્રભાઈ, કેવા પ્રકારની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે અને કઈ કઈ સ્થળે કયા કયા જગ્યા ઉપર આ થઈ રહ્યું છે? હાલમાં અમદાવાદ શહેરમાં હવે તહેવારોની સિઝન ચાલુ થઈ રહી છે, એટલે અમદાવાદ શહેરના નાગરિકોને યોગ્ય ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો અથવા મીઠાઈ મળી રહે તે માટેનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખાણીપીણીની જગ્યાઓ, મીઠાઈ છે, રેસ્ટોરન્ટ છે, બેકરી પ્રોડક્ટ છે, દરેક જગ્યાએ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. આપણે વિશેષ કયા પ્રકારની બાબતો પર ધ્યાન રાખી રહ્યા છે જેથી કરીને લોકોને શુદ્ધ મીઠાઈઓ અથવા તો કોઈપણ ભેળસેળ વગરની ખાદ્ય ચીજો મળી રહે? હાલમાં ભેળસેળ વગરની મીઠાઈ અથવા તો ખાદ્ય પદાર્થ પબ્લિકને મળી રહે એ માટે અમારા રોજબરોજના નમૂના લેવાની કામગીરી તો ચાલુ જ છે, પણ તહેવારોના સમયે મીઠાઈનો વધારે પ્રમાણમાં ઉપાડ થતો હોય એટલે મીઠાઈની અંદર કોઈ વેપારી દ્વારા જાણે અજાણે કોઈ ભેળસેળ કરવામાં ના આવે એ માટે અમારું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. જે પ્રમાણે અધિકારીનું કહેવું છે કે તહેવારના સમયમાં જે લોકો છે હોંશે હોંશે મીઠાઈનો ઉપયોગ કરતા હોય છે તેમને કોઈપણ પ્રકારની ભેળસેળયુક્ત આ જે મીઠાઈ છે તે ન મળે તેના માટેની આ કાર્યવાહી છે. એટલે શહેરના સાતે ઝોન કોર્પોરેશનના તેનામાં ફૂડ વિભાગની વિવિધ જે ટીમો છે તે બનાવવામાં આવી છે અને તેઓ હાલમાં દરોડાની કામગીરી કરી સેમ્પલ લઈ રહ્યા છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ.